वेलकम बैक। तो सूरत थी समाचार। सूरत में एक कलाक में जो केरी वेचाण केन्द्रों से एक खाली थी गया है। गतरोज सूरत में एपीएमसी छ केरी वेचाण केन्द्रों शुरू थे। 10 और 20 किलो केरी बॉक्स वेचाण थी रूत। लोग एकज कलाक में 2000 बॉक्स खरीदी कर दीधी है। सूरत में 10 किलो केरी भाव 750 रुपया है। तो 6 केन्द्रों અને હવે વેચાણ કેન્દ્રો ખાલી થઈ ગયા છે। સુરતી લાલાઓએ માત્ર ગણતરીની કલાકોમાં તમામ જે કેન્દ્રો છે તેને ખાલી કરી દીધા છે। એટલે કે કેરી જેટલી આવી હતી વેચાણ માટે તે હવે ખાલી થઈ ચૂકી છે। 750 રૂપિયાની 10 કિલો કેરી મળી રહી હતી, 2000 બોક્સની ખરીદી થઈ ચૂકી છે। ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે। કેરીની સિઝન શરૂ થતાં જ સુરતમાં ખૂબ મોટા પ્રમાણમાં દક્ષિણ ગુજરાતમાંથી કેરીનો જથ્થો આવે છે। પરંતુ આ લોકડાઉનની સ્થિતિમાં વહીવટીતંત્રની અણઘડ નીતિને કારણે ગઈકાલે માત્ર 2000 કિલો જ કેરી સુરતમાં આવી હતી। ત્યારબાદ આજે એક પણ ટેમ્પો કે ટ્રક કેરીનો સુરતમાં આવ્યો નથી। અત્યારે આપણે એપીએમસી ખાતે છીએ। એપીએમસીમાં ગઈકાલે આ જે ક્રેટ દેખાય છે, ખાલી ક્રેટ દેખાય છે, ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં કેરી આવી હતી અને તેનું વેચાણ થયું હતું। આજે કેરીનો જથ્થો આવ્યો નથી। ત્યારે આપણી સાથે અત્યારે એપીએમસીના ચેરમેન રમણભાઈ જાની છે, એમની સાથે વાત કરીએ। શું સમસ્યા છે ખેડૂતોની? રમણભાઈ, આજે કેરી આવી નથી, શું કારણ? આજે આમ તો રાત્રે માર્કેટ યાર્ડમાં ગઈ રાત્રે 300 ટન જેટલું કેરીનું વેચાણ થયું છે, પરંતુ આ બધા જે સેન્ટરો છે એની ઉપર કેરી નથી પહોંચી શકી। એનું કારણ એ છે કે વલસાડ અને નવસારીના ખેડૂતો જે કે વેપારીઓ કેરી લઈને અહીંયા આવે એ લોકો આવી શકતા નથી। કેટલાક સંજોગોમાં જે તે વિસ્તારના અધિકારીઓ દ્વારા એમને અલગ અલગ જિલ્લામાં પ્રવેશ બંધી જેવું હાલમાં ચાલી રહ્યું છે। દાખલા તરીકે આપણા 84 સુરત શહેરના જે ખેડૂતો જે છે એમાં ઘણા બધા લોકો જે છે તેની વલસાડ અને નવસારી જિલ્લામાં ખૂબ મોટી ખેતી છે અને તે આંબાવાડી જ છે। આજે પણ એ ખેડૂતને નવસારી જિલ્લાની બોર્ડર આવે એટલે અટકાવી દેવામાં આવે છે અને પાછા રિટર્ન કરવામાં આવે છે। જો ખેડૂત એના ખેતર સુધી પહોંચી જ ના શકે તો એનો એક તો માલ બગડવાનો છે, બીજું એના માણસો પણ ત્યાં રહેવાના નથી, કારણ કે એનો ખેડૂત જો એને ત્યાં જઈ નહીં શકે, એને એનું ખાવા પીવાનું જો એ પૈસા નહીં આપી શકે અને આંબાની માવજત ના કરી શકે એવી પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવેલી છે। એને માટે આપણે સરકારને અને કલેક્ટરશ્રીને વાત કરી છે અને આપણા બીજા જિલ્લાના કલેક્ટરશ્રીઓ સાથે પણ આ પ્રશ્ન હલ થાય એ માટેના આપણે જે રજૂઆતો કરી છે એની કોપી પણ મોકલી છે અને મને લાગે છે કે 2-3 દિવસમાં પ્રશ્ન હલ થઈ જશે। થોડો થોડો માલ તો આપણે આજે કાલે કોશિશ કરીને કે અહીંયા આ ગાડી મળી રહી એવી કોશિશ કરવાના છે અને લગભગ આવતીકાલે થોડો ઘણો માલ તો આવશે અને લોકોને મળશે। અંદાજિત કેટલી કેરીનો જથ્થો કેટલા ટન આવતી હશે રોજની સિઝન દરમિયાન? સિઝનમાં તો એવું છે કે 10 ટન, 15 ટન, 25 ટન ફૂલ ફેઝ ચાલે ત્યારે 50 ટન બંદી આવે છે એટલે, પરંતુ અત્યારની પરિસ્થિતિ જુદી એટલા માટે કે ગયા જે વર્ષો ગયા એમાં પરિસ્થિતિ એવી કેરીનો પાક પણ બરાબર હોય એની સાથે સાથે એને એક્સપોર્ટની ડિમાન્ડ મળી શકે, એની સાથે સાથે એને અન્ય રાજ્યોની ડિમાન્ડ પ્રાપ્ત થાય, અનેક જિલ્લાઓની ડિમાન્ડ પ્રાપ્ત થાય, એ જે માર્કેટિંગ જે છે બધું એ માર્કેટિંગ અત્યારે કોરોનાના હિસાબે ઠપ થઈ ગયું છે। એક્સપોર્ટ પણ થઈ શકવાનું નથી, અન્ય રાજ્યોમાં પણ જઈ શકે એવી પરિસ્થિતિ નથી, એટલે આ વખતે માર્કેટિંગનો ખેડૂતને બહુ મોટો ચિંતાનો વિષય છે। આ પ્રશ્ન જલ્દી નહીં ઉકેલાય તો ખેડૂતોને બહુ મોટું નુકસાન જાય છે? કરોડોનું નુકસાન જો ન ઉકેલાય તો થાય, પણ મને ખાતરી છે કે 2 દિવસમાં આપણે પ્રશ્ન હલ થઈ જશે। 19-20 તારીખ માં તો લગભગ ફૂલ ફેસ કેરી આપણને મળતી થઈ જશે એવું મને લાગે છે। ચોક્કસ, તો આ હતા એપીએમસીના ચેરમેન રમણભાઈ જાની, તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે બહારથી ખેડૂતો આવી શકતા નથી
કેરીનો પાક લઈને, તેને કારણે સુરતમાં કેરી આવતી નથી. બીજી તરફ ખેડૂતોને પણ બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. સરકારમાં રજૂઆત થઈ છે આગામી એક બે દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ આવે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે. પરંતુ રાજ્ય સરકારે ખેડૂતોને ને ખેતીના પાક માટે જે છૂટછાટો આપી છે એનું ગ્રાઉન્ડ લેવલે કેવું અમલીકરણ થાય છે અથવા તો અધિકારીઓ એનું અમલીકરણ કરતા નથી તેનો એક આ નમૂનો સુરતમાં જોવા મળ્યો છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત. બિલકુલ શૈલેષ.